शहर के बाईपास रोड भागोड़िया आजवा रोड के बीच आई हुई तक्ष गैलेक्सी में पिछले 3 सालों से पीने के पानी की गंभीर समस्या बनी है। ढेरों शिकायत और रजूआत के बावजूद अभी तक कोई भी हल नहीं मिलते हुए आज स्थानीय रहीशों ने उग्र रोष के साथ नाराजगी व्यक्त की थी। मुड़गरा के विविध विस्तारों में पीने के पानी की समस्या हर रोज काफी विकट बन रही है, तो वहीं मोटी चमड़ी के कॉरपोरेशन के सत्ताधीशों पर इसकी कोई भी चू तक नहीं रेंगते हुए स्थानीय रहीशों को हैरान परेशान होना पड़ रहा है। शहर के बाईपास वागोड़िया आजवा रोड पर आई हुई तक्ष गैलेक्सी में पिछले 3 सालों से पीने के पानी की गंभीर समस्या बनी है, जिसकी ढेरों बार कॉरपोरेशन में लिखित और मौखिक शिकायतें की गई है, बावजूद अभी तक कोई भी हल नहीं मिला। तजुब की बात यह भी है कि पिछले 3 सालों से यहां तक्ष गैलेक्सी के रहीशों द्वारा टैक्स भरने के बावजूद उन्हें प्राथमिक सुविधाएं उपलब्ध नहीं करवाई जा रही, जिसके सामने आज तक्ष गैलेक्सी के स्थानीय रहीशों द्वारा मीडिया के समक्ष रोष के साथ नाराजगी व्यक्त की गई थी। पिछले 3 सालों से स्थानीय लोगों को पानी के टैंकर या तो फिर रुपए खर्च कर पानी के जग मंगवाने पड़ रहे हैं, जिससे त्रस्त होते हुए आज स्थानीय रहीशों ने एक बार फिर आक्रोश के साथ अपना रोष और नाराजगी व्यक्त करते हुए पीने के पानी की समस्या हल करने की मांग की गई थी। અને અહીંયા ગાડી વર્ષો જૂની સમસ્યા છે, કોઈ રજૂઆત તમારી કોઈ હજી સુધી કામ નહીં થયું, શું કહેશો એના વિશે? આ તક્ષ ગેલેક્સી સોસાયટી છે પૂર્વ વિસ્તારની, 3 વર્ષથી અહીંયા કોર્પોરેશનનો ટેક્સ અને વેરા ચાલુ થઈ ગયા છે, અને પાણી વેરો, સફાઈ વેરો, તમામ પ્રકારના વેરા કોર્પોરેશન લે છે, પરંતુ પાણીની કોઈ સુવિધા છે નહીં, પૂરેપૂરો ટેક્સ લેવામાં આવે છે। વચ્ચે અમે લોકોએ રજૂઆત કરી, ધરણા પ્રદર્શન કર્યું, આંદોલન કર્યું, સરકારને રજૂઆત કરી, તો પીવાલાયક પીવા પૂરતું પાણી એ લોકોએ ટેન્કરથી ચાલુ કરેલું, 10 એક ટેન્કર રોજની નાખતા હતા, પણ જ્યારે સ્વરૂપ સાહેબ હતા ત્યારે આ સુવિધા ચાલુ કરી હતી, અત્યારે હાલના જે કમિશનર છે શાલિનીબેન અગ્રવાલ, એમના પછી આ ટેન્કરો બંધ થઈ ગઈ છે। હવે પાણી આજે આપણે ટેક્સ ભરતા હોય એટલે એ કમ્પલસરી ડ્યુટીઝમાં સરકારની આવે, ફરજિયાત ફરજમાં આવે કે ટેક્સ તમે લેતા હોય તો ફરજિયાત પાણી આપવું જ જોઈએ, પણ જ્યારે અમે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, ત્યાં રજૂઆત કરીએ છીએ, તો પાણીના ટેન્કરો એ લોકોએ બંધ કરી દીધા અને કોઈ કારણ આપતા નથી। એટલે અમારી હમણાં શાલિનીબેનને અમે મળ્યા અને અમને વાત કરી છે કે હું અધિકારીઓ સાથે વાતચીત કરીને તમને જણાવું છું, પણ અમને આશ્ચર્ય વાતનું થાય છે કે અમારે આવી રજૂઆત કેમ કરવી પડે, જ્યારે ભારત દેશના નાગરિક તરીકે પાણી એ ફરજિયાત ફરજમાં આવતું હોય, ફંડામેન્ટલ રાઇટ હોય દરેક નાગરિકનો અને સરકારની ફરજ છે, તો અમારે આવા દરેક અમારી ફરજો માટે શું હાઈકોર્ટમાં જવાનું, દરેક ફરજો માટે કોર્ટનું શરણું લેવાનું, જ્યારે સરકારની ફરજમાં આવતું હોય પાણી માટે ને સાફ સફાઈ માટે અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે, તો એ તક્ષ ગેલેક્સી સોસાયટીના તમામ નાગરિકો, આ તહેવાર આવ્યો છે, પાણી છે નહીં, લોકો પાણી માટે વલખા મારે છે, આવું તળાવનું ગંદા પાણીથી લોકોને પોતાના ઘરના કપડાં ધોવા માટે એના માટે ઉપયોગ કરવો પડે છે, એટલે રોગચાળો ભાઈ ફાટી નાખવાનો ભય છે, પાણી મળતું નથી, ટેન્કરોવાળા ખૂબ જ રૂપિયા આના લે છે પાણીના, એટલે અમારી સરકારને રજૂઆત છે કે દિવાળીનો પર્વ છે, વહેલી તકે અમારા જે ટેન્કર બંધ થઈ ગયા છે એ કાં તો ટેન્કર ચાલુ કરો અથવા તો બીજી કોઈ પાણીની નવી પાઇપલાઇન નાખી અને તત્વરે આ સોસાયટીમાં પાણી આપવાનું તમે ચાલુ કરો, એવી અમારી રજૂઆત છે। અને અમને હમણાં આશ્વાસન આપ્યું છે શાલિનીબેને 2 દિવસ પહેલાં, જો ત્વરિતા 1 વીકમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ફરી અમે લોકો ધરણા પ્રદર્શન કરવાના, આંદોલન કરવાનું, આજે અમારા ફંડામેન્ટલ રાઇટ છે આંદોલન કરવાના, એ કરવાની અમને ફરજ પડશે।